છોડો નીચે તમારે આપેલા પ્રાણી અને પક્ષીઓ આપ્યા છે તેને તેમાં તેના પક્ષ સાથે જોડવાના છે યોગ્ય જોડકા તો બાળ મિત્રો સૌથી પહેલું કયું પ્રાણી છે ગાય ત્યારબાદ કયું છે દેડકો ત્યારબાદ કયું પક્ષી છે કાગડો ત્યારબાદ વાઘ તો એને તમારે તેના પગ સામે આપ્યા છે અડાવડા તો તમારે તેને તેના પગ સાથે યોગ્ય જોડકા જોડવાના છે તો અહીંયા છે ગાયના પગ તો આ રીતે તમારે સ્કેલની મદદથી જોડકા જોડવાના છે અહીંયા છે દેડકો તો દેડકાના પગ ક્યાં છે અહીંયા તો તેને પણ આ રીતે જોડવાનું ત્યારબાદ છે કાગડો તો કાગડાના પગ ક્યાં છે અહીંયા નીચે તો એને આ રીતે જોડવાનું છે ત્યારબાદ વાઘ છે તો વાઘના પગ ક્યાં આપેલા છે અહીંયા પહેલા રાઉન્ડમાં તો આ રીતે તેને તમારે સ્કેલની મદદથી યોગ્ય જોડકા જોડવાના છે ત્યારબાદ બાજુમાં કયું પ્રાણી છે હાથી ઘોડો કુકડો અને રીચ તો હાથીને તેના પગ સાથે જોડવાનું તો હાથીના પગ ક્યાં છે અહીંયા છેલા ક્રમમાં તો ક્યાં જોડકા જોડવાના છે ત્યારબાદ ઘોડાના પગ ક્યાં છે તો અહીંયા પહેલા ક્રમ ઉપર તો તેને તમારે આ રીતે જોડકા જોડવાના છે આ છે કુકડો તો કુકડાના પગ ક્યાં છે એટલે કે મરઘી તો તેને તમારે અહીંયા જોડવાના છે ત્યારબાદ છે રીચ

કયો રંગ પૂરવાનો તમારો મનપસંદ રંગ પૂરવાનો છે પણ રંગ પંજાની બહાર કે ચિત્રની બહાર ન જાય તેની તમારે કાળજી રાખવાની છે તો તમારે બાળ મિત્રો આ પંજાની ટપકાવાળી લીટી છે તેને તમારે પહેલા જોડી દેવાની છે આ રીતે ટપકાવાળી લીટી ઉપર જ પેન્સિલ ચલાવી પંજાના ચિત્રને પૂર્ણ કરવાનું છે ત્યારબાદ અહીંયા તમારે તમારા મિત્રનો પંજો દોરવાનો છે ત્યારબાદ બંનેમાંથી જે મોટો પંજો હોય તેમાં તમારે રંગ પૂરવાનો છે 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 હવે હવે પેજ પેજ નંબર નંબર આવે આવે બીજા ઉપર તેમાં નીચે આપેલી યાદીમાંથી ગમે તે બે ત્રણ ચિત્રોની છાપ બનાવો નીચે તમને કાઉન્સમાં ઘણા બધા ચિત્રોની છાપના નામ આપ્યા છે તો તમારે કોઈ પણ બે થી ત્રણ ચિત્રોની છાપ અહીંયા નીચે બનાવવાની છે તો તેમાં કઈ કયા વસ્તુ આપેલી છે તો કે પાંદડું બંગડી રૂપિયાનો સિક્કો પેન્સિલ સાબુ ચમચી આ કોઈ પણ વસ્તુ છે તેમાંથી તમારે બેથી ત્રણ વસ્તુની અહીંયા છાપ દોરવાની છે તમે ચિત્રકલામાં ઘણી વસ્તુની છાપ પાડી હશે જે વોટર કલર હોય તેનાથી તમારે અહીંયા છાપ પાડવાની છે તો તમે જુનિયર જુનિયરમાં અને સિનિયરમાં તમે હસ્તકલામાં પણ છાપ પાડી જશે અહીંયા તમારે એક પાંદડું લેવાનું પાંદડાને કલરવારૂ કરવાનું ત્યારબાદ અહીંયા તમારે તેની છાપ પાડવાની છે ત્યારબાદ તમે પેન્સિલ લઈ શકો બંગડી લઈ શકો અથવા રૂપિયાનો સિક્કો લઈ શકો બે થી ત્રણ વસ્તુની છાપ અહીંયા તમારે ઘરે કરવાની છે આ પ્રવૃત્તિ તમારે ઘરે કરવાની છે ત્યારબાદ આવે છે નીચે વર્ષીત નંબર ચાર કઈ આવે છે વર્ષશીટ વર્શીટ નંબર ચાર તેમાં પણ ભીંડો બટાકો ડુંગળી રેલની ટિકિટ ચશ્માનો કાચ બિસ્કિટ અહીં આપેલા નામોમાંથી ત્રણ ચાર ચીજોની છાપ પાડો અહીંયા તમારે આ વસ્તુ આપી છે તેમાંથી તમારે ત્રણ થી ચાર ચીજોની છાપ પાડવાની છે અહીંયા છે ભીંડાનું ત્યારબાદ બટાકુ ડુંગળી રેલની ટિકિટ ચશ્માનો કાચ અને બિસ્કીટ આ કોઈ પણ આવી ઘણી શાકભાજી છાપ પાડી હતી તે તમારે ચીજોની છાપ અહીંયા પાડવાની છે આ બાળ મિત્રો આ પ્રવૃત્તિ તમારે ઘરે કરવાની છે પાના નંબર પાંત્રીસ ઉપર તમારે છાપ પાડવાની છે ત્યારબાદ બીજા પેજ ઉપર વર્ષશીટ નંબર પાંચ તેમાં પ્રશ્ન છે આપેલા આકાર જેવા જ બીજા પાન ઉમેરી તોરણ બનાવો અહીંયા તમારે આપેલો આકાર છે તોરણમાં કેવો આકાર આપ્યો છે પેલી પહેલા તોરણમાં ત્રિકોણ ગોળ તો હવે તમારે એના જેવો જ આકાર બનાવવાનો અહીંયા કેવો આવશે ત્રિકોણ અહીંયા ગોળ જેવી આંખ અને સ્માઈલ છે તેવું જ તેમાં તમારે દોરવાનું છે ત્રિકોણ ગોળ ત્રિકોણ ગોળ ફરી પાછું ત્રિકોણ ગોળ ત્રિકોણ આ રીતે તમારે તોરણ ને પૂર્ણ કરવાનું છે મેં અહિયાં દોર્યું છે ને ચોરસ લંબચોરસ ફરી પાછું તમારે ચોરસ લંબચોરસ ચોરસ દોરવાનું છે આ રીતે તમારે આકાર જેવા જ બીજા પાન ઉમેરી તોરણને પૂર્ણ કરવાનું છે ત્યારબાદ નીચે ગોળ અને ત્રિકોણ આપ્યું છે પણ આ ત્રિકોણ કેવું છે ઊંધું આપ્યું છે તેને ઊંધું લટકાવ્યું છે જેવી સ્માઈલ છે આંખ છે તેવી જ તમારે તેની અંદર દોરવાની છે તો ફરી પાછું આવશે ગોળ પછી ત્રિકોણ ગોળ ત્રિકોણ ગોળ પણ અહીંયા તમારે ઊંધું ત્રિકોણ દોરવાનું છે જે રીતે આમાં દોર્યું છે તે જ રીતે એના જેવા જ આકારો બીજા પાન બનાવી તમારે તોરણને પૂર્ણ કરવાનું છે આ થઈ વર્કશીટ નંબર

તો પેલા આપણે નામોની યાદી વાંચી લઈએ બોલી લઈએ કઈ કઈ કયા કયા વસ્તુના નામ આપ્યા છે તો કે ડુંગળી વોલીબોલ સમોસું રબર રૂપિયાનો સિક્કો ધજા કેરમ બોર્ડ તીર ટમેટું બંગડી થાળી રમવાનો પાસો સ્ટાઇકર નોટબુક માટલું પાંચ રૂપિયાની નોટ લાંબો ફુગો દિવાસળીની પેટી લખોટી જોકરની ટોપી આ બધી તો અહીંયા તમારે નીચે તેને આપણે ગોળ પણ કહીશું ત્યારબાદ છે બીજો આકાર કયો આકાર છે લમચોરસ આ છે લંબચોરસ ત્યારબાદ છે ચોરસ આ કેવો આકાર છે ચોરસ આકાર છે ત્યારબાદ આ કેવો આકાર છે

તે તમારે તેના બોક્સમાં લખવાની છે ઉપરથી જોઈને તો સૌથી પહેલું છે ડુંગળી તો ડુંગળીનો આકાર કેવો હોય છે લંબગોળ તો આપણે તેને લંબગોળ આકારના બોક્સમાં લખીશું ત્યારબાદ છે વોલીબોલ તો વોલીબોલ કેવો હોય છે ગોળ તો એને આપણે ગોળ આકારના બોક્સમાં લખશું ગોળના બોક્સમાં ત્યારબાદ છે સમોસું તો સમોસુંનો આકાર કેવો હોય ત્રિકોણ તો આપણે આ બોક્સમાં લખીશું ત્રિકોણવાળા બોક્સમાં સમોસું ત્યારબાદ છે રબર રબરનો આકાર કેવો હોય લંબચોરસ તો આપણે તેને લંબચોરસના બોક્સમાં લખીશું રબર ત્યારબાદ છે રૂપિયાનો સિક્કો રૂપિયાનો સિક્કો કેવો હોય ગોળ તો આપણે અહીંયા લખવાનું છે રૂપિયાનો સિક્કો ત્યારબાદ છે ધજા ધજાનો આકાર કેવો હોય ત્રિકોણ તો આપણે ત્રિકોણના આકારમાં લખવાનું છે ત્યારબાદ છે કેરમ બોર્ડ કેરમ બોર્ડ કેવું હોય છે ચોરસ તો અહીંયા આપણે લખીશું ચોરસના બોક્સમાં ત્યારબાદ છે તીર તો તીર કેવું હોય ત્રિકોણ આકારનું તો આપણે અહિયાં તીર લખવાનું છે ત્યારબાદ છે ટમેટું ટુ નો આકાર કેવો હોય ગોળ તો આપણે ટમેટું લખવાનું છે ત્યારબાદ છે બંગડી તો બંગડીનો આકાર કેવો હોય ગોળ તો આપણે અહિયાં બંગડી લખીશું ત્યારબાદ છે થાળી તો થાળીનો આકાર કેવો હોય ગોળ તો અહીંયા આપણે થાળી લખીશું રમવાનો પાસો રમવાનો પાસો કેવો હોય ચોરસ તો અહીંયા લખવાનું છે રમવાનો

ફુગ્ગો લાંબો ફુગ્ગો કેવો હોય લંબગોળ આકારનો તો આપણે લંબગોળના બોક્સમાં લખીશું દિવાસળીની પેટી દિવાસળીની પેટી કેવી હોય છે લંબચોરસ તો આપણે અહીંયા દિવાસળીની પેટી લખીશું ત્યારબાદ છે લખોટી તો લખોટી કેવી હોય છે ગોળ તો આપણે ગોળના બોક્સમાં લખીશું ત્યારબાદ છે જોકરની ટોપી તો જોકરની ટોપી કેવી હોય છે ત્રિકોણ આકારની તો આપણે અહીંયા ત્રિકોણ આકારમાં લખીશું જોકરની ટોપી આ રીતે તમારે નીચે આપેલા નામોની યાદીને તમારે તેના આકારના જૂથમાં તેનું વર્ગીકરણ કરવાનું છે કે કયો આકાર છે વસ્તુ તમારે પેલા વિચારવાની છે કે વોલીબોલ છે તો વોલીબોલનો આકાર કેવો હોય છે ગોળ તો આપણે ગોળના બોક્સમાં લખીશું આ રીતે તમારે આકારોનું જૂથમાં વર્ગીકરણ કરવાનું છે ત્યારબાદ બીજા પેજ ઉપર હવે આવે છે બીજા પેજ ઉપર વર્કશીટ નંબર સાત ટપકા જોડી ગોળ ચોરસ લંબચોરસ અને ત્રિકોણ વડે તૈયાર કરેલા ચિત્રો દોરો તેમાં ગોળમાં લીલો રંગ ચોરસમાં લાલ રંગ પીળો રંગ ત્રિકોણમાં વાદળી રંગ પૂરો તમારે આ ટપકાવાળા આકારોવાળા ચિત્રો આપ્યા છે તેને તમારે પેન્સિલ ચલાવીને આકારને પૂર્ણ કરવાનો છે એટલે કે આ ટપકાવાળી લીટી છે તેની ઉપર તમારે અહીંયા પેન્સિલ ચલાવવાની છે આજુબાજુ બે ચિત્રમાં રંગ પૂરીને બતાવ્યો છે અને ટપકા પણ જોડી આપ્યા છે તમારે નીચેના બીજા ચાર ચિત્રમાં આ રીતે જ ટપકા જોડીને ચિત્ર પૂર્ણ કરવાનું છે તો આકારો આપ્યા છે ગોળ ચોરસ લમચોરસ અને ત્રિકોણ તો જેવો ગોળ આકાર છે તેમાં આપણે કેવો રંગ પૂરીશું લીલો તમારે જે ચિત્ર આપ્યું હોય તેમાં જ્યાં જ્યાં ગોળ આકાર આવતો હોય અહીંયા બધા જ ત્યાં તમારે કેવો રંગ પૂરવાનો છે લીલો ત્યારબાદ આવે છે ચોરસ આકાર તો ચોરસ આકારમાં આપણે કેવો રંગ પૂરવાનો છે લાલ તો અહીંયા મેં લાલ રંગ પૂર્યો છે હવે ચોરસ આકારનું બીજું શું છે તો કે અહીંયા ચોરસ આકાર છે ત્યારબાદ ચોરસ આકારમાં શું છે બીજું તો કે અહીંયા ચોરસ આકાર છે તો એમાં આપણે લાલ રંગ પૂરીશું ત્યારબાદ છે લંબચોરસ આકારમાં અહીંયા આ ઘર છે એ લંબચોરસ આકારમાં છે આ ચો લંબચોરસ છે તો આ બધી જ વસ્તુમાં તમારે કેવો રંગ પૂરવાનો છે બધા ચિત્રમાં પીળો લંબચોરસ આકાર હોય એમાં પીળો રંગ પૂરવાનો ત્યારબાદ છે ત્રિકોણ આકાર એમાં આપણે વાદળી રંગ પૂરશું જે ત્રિકોણ આકાર હોય તેમાં આપણે કેવો રંગ પૂરવાનો છે વાદળી તો તમારે આકારો જોવાના છે છે પેન્સિલ ચલાવી પૂર્ણ કરવાનો ત્યારબાદ તમારે ગોળ આકાર હોય તેમાં લીલો રંગ ચોરસ આકાર હોય તેમાં લાલ રંગ લંબચોરસ ચોરસ આકાર હોય તેમાં પીળો રંગ અને ત્રિકોણ આકાર હોય તેમાં વાદળી રંગ પૂરવાનો છે પછી તમારે ચિત્રમાં આકાર ગણવાના છે કે લંબચોરસ આકાર કેટલા થયા તો તમારે લંબચોરસ આકાર કેટલા થાય છે આ છ ચિત્ર જોવાના છે તમારે આ છ ચિત્રમાં તમારે લંબચોરસ કયા કયા છે જેમાં તમે પીળો રંગ પીળો છે તો કે એકત્રીસ લંબચોરસ થાય છે તો અહીંયા તમારે સંખ્યા લખવાની છે જે વર્ષશીટ નંબર આઠ છે આ શું છે વર્ષશીટ નંબર આઠ ઉપરના ચિત્રો જોઈ ગણતરી કરો અને આકારની સામે સંખ્યા લખો આ તમે ઉપરના ચિત્રમાં રંગ પૂરો તેમાં તમારે તેની ગણતરી કરવાની છે કે લંબચોરસ આકાર કેટલા છે તો કે 31 તો તમારે સંખ્યા ગણવાની કેટલા થશે 31 ત્યારબાદ છે ચોરસ તો ચોરસ આકાર કેટલા છે ઉપરના ચિત્રોમાં તમારે ગણવાનું છે તો કેટલા થશે 12 તો અહીંયા તમારે 12 લખવાના ત્યારબાદ છે ત્રિકોણ તો ત્રિકોણમાં તમારે ગણતરી કરવાની છે કે બધા જ આકારમાં થઈને ત્રિકોણ કેટલા થાય છે ગોળ આકાર કેટલા છે એની ગણતરી કરવાની અને અહીંયા સંખ્યા લખવાની છે કેટલી થઈ તમારે ગોળ આકાર તો કે ચોવીસ આ રીતે તમારે આકારો ગણીને સંખ્યા લખવાની છે આ થઈ વર્ષીટ નંબર આજે આપણે પાના નંબર અને ઉપર જે શીખ્યા તે તમારે પૂર્ણ કરવાનું છે બાળ મિત્રો આગળ તમને છાપકામની પ્રવૃત્તિ પણ આપી હતી તે પ્રવૃત્તિ તમારે ઘરે કરવાની છે બાળ મિત્રો આજે આપણે આ વિડીયોમાં આટલું જ શીખીશું આવજો વંદે માતરમ